હેલો, નમસ્કાર મિત્રો. હું અજય કુકડિયા, યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપના માટે વિજ્ઞાનની મહત્વની શોધ અને એના શોધકનો ભાગ ત્રીજો અને શોર્ટકટ ટ્રીકથી આપણે ભણવાના છીએ. તો આજે ફરી પાછા એક પાંચ નામોને આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, આજનું પહેલું નામ આપેલું છે એક્સરે. તો કે ભાઈ, એક્સરેના શોધક કોણ છે, આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો જવાબ આવશે રોન્ટેજન. રોન્ટેજન છે એને એક્સરેની શોધ કરી હતી. તો મિત્રો હવે આવું આપણે યાદ રાખવું કઈ રીતે, શોર્ટકટ ટ્રીક જોઈએ. તો કે ભાઈ, એક્સરે કરાવવાનો હોય, આપણે એક્સરે ક્યારે કરાવી, કે જ્યારે ભાઈ આપણું એક્સિડન્ટ થયું હોય, એવું કંઈ થયું હોય બરોબર, ત્યારે આપણે એક્સરે કરાવતા હોઈએ છીએ. તો સાદું અને સિમ્પલ છે કે ભાઈ એક્સરે કોણ કરાવે, તો કે જન. જન એટલે શું થાય, જન એટલે કે માણસ બરોબર. માણસ છે એક્સરે કરાવે બરોબર. માણસનો પગ ભાંગ્યો હોય ત્યારે પ્રાણીઓ તો કરાવતા નથી, કારણ કે તમે જોઈ કેટલા પીડાતા હોય પ્રાણીઓ, છતાં એને તો કોઈ એક્સરે કરાવવાનું નથી. એટલે સાદું અને સિમ્પલ યાદ રાખવાનું, એક્સરે કોણ કરાવે, તો કે જન કરાવે. જન ઉપરથી રોન્ટે જન યાદ રહી ગયું છે. ચાલો આગળ જોઈએ, તમને યાદ આવી જ જવાનું છે. આગળ જોઈએ, બીજું આપેલું છે કેલ્ક્યુલેટર. તો કે ભાઈ, કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી, તો કે ભાઈ પાસ્કલે કરી છે. કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી, તો કે પાસ્કલ. અચ્છા, તો આપણે આને કઈ રીતે યાદ રાખીએ, તો જો આપણે પરીક્ષામાં કેલ્ક્યુલેટર લઈ જવા દે તો આપણે સરળતાથી પાસ થઈ જાય. જો આપણે પરીક્ષામાં કેલ્ક્યુલેટર લઈ જવા દે, આપણે બધા કોમ્પિટિટિવની તૈયારી કરીએ, એમાં ગણિત પૂછાય, જો આપણે એમાં કેલ્ક્યુલેટર લઈ જવા દે તો આપણો ટાઈમ બચે, એટલે આપણે સરળતાથી પાસ થઈ જાય. તો એના ઉપરથી યાદ રાખવાનું છે, કેલ્ક્યુલેટર લઈ જવા દે તો પાસ થઈ જાય, પાસ ઉપરથી પાસ્કલ બહુ યાદ રહી જવાનું છે. ચાલો આગળ જોઈએ. પછી આપેલું છે રેલવે એન્જિન. તો રેલવે એન્જિનના શોધક કોણ છે, તો કે ભાઈ છે સ્ટીફન. કોણ છે? સ્ટીફન. તો મિત્રો હવે આપણે રેલવેમાં જાય ત્યારે આપણે મજા આવે, તો કે આ મજા જ આવે, કારણ કે સસ્તું ભાડું, સિદ્ધપુરની યાત્રા એટલે કે ભાડું બહુ સસ્તું હોય છે, એટલે આપણે મજા આવે છે, એટલે કે ફન થાય, મજા આવે. શું થાય? ફન થાય. તો રેલવેમાં જાય ત્યારે આપણે શું થાય, તો કે ફન થાય. તો ફન ઉપરથી યાદ રહી જશે રેલવે એન્જિનના શોધક કોણ છે, તો કે સ્ટીફન છે બરોબર. આગળ જ્યોર્જ સ્ટીફન લખેલું હોય તો કે મૂંઝાવાનું નહીં, સ્ટીફન કોના, તો કે રેલવે એન્જિન ના. આગળ જોઈએ, તો કે ભાઈ મોટર સ્કૂટર એની શોધ કોણે કરી, તો જવાબ આવશે બ્રેડસો. તો આપણે આમાંથી શબ્દ પકડવાનો છે બ્રેડ. અચ્છા, તમને ઘરે એવી ઈચ્છા થઈ કે ચાલો આ તો બ્રેડ પકોડા બનાવવા છે, તો તમારે બ્રેડ પકોડા બનાવવા છે પણ ઝાઝા બનાવવા છે, 100 બ્રેડ પકોડા બનાવવા છે, તો તમે એટલા બ્રેડ લેવા જશો. તો તમે બ્રેડ 100 પેકેટ લેવા જાઓ તો તમે કંઈ હાલીને તો જાઓ નહીં, કારણ કે કેમ આવે. તો તમે શું કરશો, તો કે મોટર સ્કૂટર લઈને જશો અથવા મોટરસાયકલ લઈને જશો અને તમે 100 બ્રેડના પેકેટ લઈ આવશો, તેના બ્રેડના 100 પેકેટ લઈ આવશો બરોબર. તો મોટરસાયકલ લઈને જશો અને એના ઉપરથી યાદ રહી જશે બ્રેડ 100, ઇઝીલી તમારા મગજમાં આવી જવાનું છે. પછી આપેલું છે ટેલિવિઝનના શોધક કોણ છે, તો કે ભાઈ એના છે લુઈસ બેયર્ડ. આને કઈ રીતે યાદ રાખવાનું છે, આપણે આમાંથી શબ્દ લેવાનો છે ટેલી. ટેલી શબ્દ જ્યાં તમે સાંભળો એટલે તમને યાદ આવી જાય ટેલી એકાઉન્ટ બરોબર, એટલે કે હિસાબનો કરવા માટેનો એક સોફ્ટવેર છે ટેલી એકાઉન્ટ બરોબર. તો આપણે હિસાબ કરતા હોય, તો મિત્રો આ પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે કે ભારતની અંદર હિસાબી વર્ષ કયું છે, તો મિત્રો બધાને ખબર હોય 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધીનું આપણું હિસાબી વર્ષ છે. એટલે કે માનો કે 2020ની વાત કરીએ, તો 2020ના ચોથા મહિનાથી ચાલુ થાય તો 2021ના માર્ચ મહિના સુધીનું આપણે એકાઉન્ટિંગ યર ગણાય છે, હિસાબી વર્ષ ગણાય છે. તલાટીમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધીનું ગણાય છે. તો મારું તમને કહેવાનું એવું છે કે આપણે હિસાબ કરવો હોય તો કેટલા વર્ષનો થશે, આમ 1 વર્ષનો થશે પણ એનો સમાવેશ કેટલા વર્ષ થશે, તો કે 2020 અને 2021 બે યર કેટલા થયા, 2 યર. તો અહીંયા તમને જોવા મળશે ટેલી, અને ટેલી ઉપરથી કેટલા યરનો હિસાબ થાય ટેલીમાં, તો કે 2 યર. 2 યર ઉપરથી બેયર્ડ, લુઈઝ બેયર્ડ તમારા મગજમાં ફિટ થઈ જવાનું છે. ટેલી એટલે સીધો હિસાબ, અને હિસાબ કેટલાનો થાય, તો કે 2 યર, એટલે 2 યર ઉપરથી 2 યર્ડ યાદ રહી જાય, તમારા મગજમાં ફિક્સ થઈ ગયું. ચાલો મિત્રો ક્વિઝ કરીએ, એટલે આપણે ખબર પડી જાય કે આપણે આવડ્યું છે કે નહીં. તો પેલો આવ્યું છે કે મોટરસાયકલની શોધ કોણે કરી, બેયાર્ડ, બ્રેડસો, રોન્ટેજન કે સ્ટીફન. તો મોટરસાયકલ જોઈએ એટલે આપણે સીધું યાદ આવી જાય કે મારે 100 બ્રેડના પેકેટ લેવાના હતા, તો બ્રેડ લેવા હું મોટરસાયકલ લઈ ગયો, તો 100 બ્રેડના પેકેટ ઉપરથી યાદ આવી જશે બ્રેડસો, સીધે સીધો જવાબ યાદ આવી ગયો. આગળ જોઈએ, ટેલિવિઝનના શોધ કોણે કરી હતી, તો ટેલિવિઝન ઉપરથી આપણે સીધે સીધું પકડ્યું હતું કે ટેલી, અને ટેલીનો કોર્સ કરવો હોય તો ભાઈ ટેલીનું આપણે શીખેલા હોય હિસાબી વર્ષ છે, તો એમાં 2 યર, 2 યર હોય બરોબર, એનો હિસાબ થાય યર ઉપરથી 2 યર ઉપરથી 2 યાર્ડ બરોબર. તો જવાબ આવી ગયો લુઈસ બેયર્ડ બરોબર. આગળ જોઈએ, એક્સરેના શોધ કોણે કરી હતી, તો કે ભાઈ એક્સરે કોણ કરાવે, તો કે ભાઈ માણસો કરાવે, માણસો એટલે જન, તો કે જન આવી ગયું રોન્ટેજન, સીધે સીધું યાદ રહી છે. ચાલો આગળ જોઈએ, આગળ આપ્યું છે જોડકું જોડવાનું છે, તો કે ભાઈ પાસ્કલ, પાસ્કલે શેની શોધ કરી હતી, તો કે ભાઈ આપણે કેલ્ક્યુલેટર આપે તો આપણે પાસ થઈ જાય પરીક્ષામાં, તો પાસ્કલને કેલ્ક્યુલેટરની શોધ કરી હતી. બ્રેડ શો, તો આપણે ખબર જ છે કે બ્રેડ લેવા આપણે સ્કૂટર લઈને ગયા હતા. રોન્ટેજનની વાત કરીએ, તો કે રોન્ટેજને શું કર્યું, તો કે એક્સરે કોણ કરાવે, તો કે જન, જન ઉપરથી રોન્ટેજન અને એક્સરે આપણે જવાબ સીધો મળી ગયો. અને સ્ટીફન, ફન શેમાં મળે, તો કે ભાઈ આપણે રેલવેમાં બેઠા હોય ત્યારે આપણે ફન થાય, કારણ કે સસ્તું ભાડું છે એટલે. તો સ્ટીફને રેલવે એન્જિનની શોધ કરી હતી. આવી રીતે મિત્રો તમને ઇઝીલી યાદ રહી જાય એવી રીતે આપણે ટ્રીક કરવાની કોશિશ કરી છે. તો મિત્રો આવા નવા અગત્યના વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, અને મિત્રો હા, આપણે એક નવું જ
ટેલિગ્રામનું ગ્રુપ બનાવેલું છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે અહીંયાથી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો. અહીંયા અવનવા ક્વિઝ મૂકવામાં આવે છે, ટેલિગ્રામમાં પોલ મૂકવામાં આવે છે, જે આપણે પરીક્ષામાં બહુ ઉપયોગી બને છે. તો ચાલો મિત્રો મળશું નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગોડ બ્લેસ યુ. Thank you.